વંથલી તાલુકાના ખોરાસા આહીર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કેન્દ્ર સરકારની યોજનાઓની ગ્રામજનોને જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને પ્રમાણપત્ર સહાય વિતરણ કરવામાં આવી હતી। આ ઉપરાંત મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતે મેળવેલ વિવિધ સહાયની સાફલ્ય ગાથા રજૂ કરી હતી। ભૂકંસરા ડિમ્પલબેન ગામ ખોરાસા તાલુકો વંથલી વેતન ગેસ એજન્સી વંથલી તરફથી મને ગેસ ઉજ્જવલા યોજનામાં મફત ગેસ કનેક્શન મળેલું છે। પહેલા હું ચૂલો વાપરતી હતી, અત્યારે હવે ઉજ્જવલા યોજનામાં મને ગેસ કનેક્શન મળ્યું છે, જેથી થોડો સમયનો પણ બચાવ થાય છે અને 300 રૂપિયાની સબસિડી પણ મળે છે, જેથી મારા ઘરનો આર્થિક સહાયમાં પણ મદદ મળે છે। મહાનુભવોના વરદસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સહિતની યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉપરાંત નાગરિકોના આરોગ્યની તપાસણી તથા શાળાના છાત્રો દ્વારા સાંસ્કૃતિક કૃતિ દ્વારા પર્યાવરણને બચાવવાનો સુંદર સંદેશ આપતો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો। વિકસિત ભારત રથ ખોરાસા વેંકટેશ મંદિર પરિસરમાં વાવી પહોંચતા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શાંતાબેન અને સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ અને અગ્રણીઓએ વેંકટેશ મંદિરે પહોંચતા રસ્તાને પેવર બ્લોકથી મઢવા, ખોરાસા અને બાજુના ગામને જોડતા માર્ગને સિમેન્ટ પેવર બનાવવા સહિતના આંગણવાડી રૂમ સાથેના 4 જેટલા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયાએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિવિધ છેવાડાના અંત્યોદય પરિવારોના આર્થિક અને ઉન્મૂલન માટે કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે। આ યાત્રાની સાથે વર્ષ 2047માં આઝાદીના 100 વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી સમગ્ર દેશને વિકસિત ભારત તરીકે પ્રસ્થાપિત કરવાની નેમ છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વહીવટી તંત્ર દ્વારા સરકારની તમામ યોજનાઓના લાભાર્થીઓને મળવાપાત્ર લાભો તેમના ઘર આંગણા સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે। વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સરકારની યોજના વિશે છેવાડાના માનવીને માહિતગાર કરવામાં આવી રહ્યા છે। વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સરકાર છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે। આ યાત્રા દરમિયાન લોકોને સ્થળ પર જ અનેક યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે। આ સાથે નમો દ્રોણ દીદી યોજના અંતર્ગત ખોરાસા આહીર ગામે ખેતરમાં ડ્રોનથી દવા છાટકવાનું લાઈવ નિદર્શન થતા સૌ અચરજ પામ્યા હતા। ડાવડા ગ્રામ પંચાયત ખોરાસાના સરપંચ આજ રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની જે યાત્રા ખોરાસા મુકામે આવે, જે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ, જે આધુનિક ખેતી તરફ ભારત આગળ વધી રહ્યું છે, એમાં એક કદમ આગળ વધી અને જે ડ્રોન દ્વારા જે દવાનો છંટકાવ કરવામાં આવે છે તેનો પણ ડેમો આજે અહીંયા લાઈવ મુક્કાભાઈ કાનાભાઈ ચાવડા। આ યાંત્રિક ડ્રોન જે આવ્યું છે ને ભાઈ, એ બહુ ઉપયોગી છે ખેતી માટે, કારણ કે અત્યારે જે આપણે પંપ થઈને દવા છાંટીએ છીએ ને એના કરતાં અતિશય ઉપયોગી છે। પછી આ ટેકનોલોજીને કારણે અને આપણા વડાપ્રધાનશ્રીએ જે દી 8 કલાક લાઇટ કરી હતી ને, તે દી આપણને અસફળ લાગતું હતું, આજ કેવું સફળ છે। તો જે ટેકનોલોજી આવે છે ને ભાઈ સાહેબ, એ બહુ સારી અને બહુ સરળથી છે, અને આપણી સરકાર છે ને બહુ આમાં ધ્યાન આપે છે, એટલે આપણા માટે બહુ ઉપયોગી છે। જે આ ડ્રોન આવ્યું ને, એ તો અતિશય દવા માટે અને ખાતરનું ના જે ખેતી માટે છે બહુ ઉપયોગી છે। તો આ સરકાર બહુ કટિબંધ છે અને દરેક વસ્તુ છે, અને આજે અહીંયા આ તો ગામમાં બહુ વિકસિત છે, એટલે ખેતી માટે રથ માટે અને આવા કાર્યક્રમો જે અહીંયા ક્યાં કરે એના માટે બહુ સારું, આવો ઉપયોગી જો સરકારના અધિકારીઓ અહીંયા આવી અને આ ઉપયોગ બધો આપે છે તો બહુ સારામાં સારી વસ્તુ છે। હીરાભાઈ ચાવડા, રાજેશ બોરીચા ગામ ખોરાસા, સાથે વિકસિત ખેતીમાં માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક સપનું હતું કે દેશનો કિસાન વિકસિત ખેતી કરે, આધુનિક ખેતી કરે, ઓછા ખર્ચે ઝડપથી કામ કરે, તે માટે ખેડૂતોને સબસિડી મળવાપાત્ર છે તે વિશે બધી માહિતી આજના આ પ્રસંગ રૂપે બધા વિવિધ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ અમને
ग्रामजनों ने आजनी सभा में खूब माहितगार आप। खोरासा गामना अग्रणी गोविंदभाई हुंबल अने कानाभाई यात्रा ने आवकारी कल्याणकारी योजनाओंथी जे लाभार्थी हजु पण वंचित छे तेमने लाभ मेळवी जीवन धोरण प्रगतिमय बने ते दिशामां वडाप्रधान श्रीनी नेमने सार्थक करवा आह्वान कर्युं हतुं अने जणाव्युं हतुं के आत्मनिर्भर भारत मेक इन इंडिया मेड इन इंडिया स्टार्टअप इंडिया स्टेन्डअप इंडिया जेवा अनेक अभियान थकी आपणो देश आजे निकासना क्षेत्रमां विकास करी रह्यो छे। कार्यक्रमना अंते जिला पंचायतना पूर्व प्रमुख श्रीमती सारताबेन खटारिया अग्रणी भीखुभाई जगदीश बापू रमेशभाई डांगर संजयभाई सहित ग्रामजनोए विकसित भारत माटेना शपथ लई देशना विकासमां वधु ने वधु पोतानुं योगदान आपवा सौ संकल्पबद्ध बथाया हता। आ प्रसंगे अग्रणीओ अधिकारीओ सहित बहोळी संख्यामां ग्रामजनो उपस्थित रह्या हता। कार्यक्रम दरमियान रथना माध्यमथी उपस्थितोए विकसित भारत संकल्प अन्वये विकसित भारत संकल्प यात्रा फिल्मनो निदर्शन निहाळ्यु हतु। विविध क्षेत्रमां उत्कृष्ट कामगिरी करवा बदल ग्रामजनोने सन्मानित कराया हता। महानुभवना हस्ते आयुष्यमान कार्ड सहित अन्य योजनाकीय लाभो आपवामां आव्या हता। खोरासा आहिर ग्राम ओडीएफ प्लस स्टेटस जल जीवन मिशन लाभो सहितना कामोनी सिद्धिओ माटे सरपंच प्रवीणभाई चावड़ाने प्रशस्ति पत्र आपवामां आव्या हता। तो संकल्प यात्राने ठेर ठेर लोकोनो खूब आवकार मळी रह्यो छे। सरकारे जयरे विविध योजनाओ अनेकविध योजनाओ जयरे मूकीने गामडाना लोको तमाम वर्गने लगती जयरे योजनाओ साकार थई होय त्यारे गुजरातना तत्कालीन मुख्यमंत्री और देशना वडाप्रधान नरेन्द्र भाई मोदी एक लक्ष्य और एक सपनू है आगामी दिवसों की अंदर छेवाड़ा मानवी सरकार की योजना थी वंचित न रहे एना यात्राओं जयरे निकलती हो विकसित भारत संकल्प यात्रा जयरे निकली है एना खूब आवकार आप।